શુક્રનારાયણ નારાયણ એ ચમકદમકની દુનિયાના ગ્રહ છે મનોરંજનના કારક ગ્રહ છે શુક્રનારાયણનું કાર્યક્ષેત્ર કયું નંગના વિશેષ કાર્યક્રમમાં ફરી ભેગા થયા છે તો દર્શક મિત્રો આજે આપણે જોઈશું શુક્રનારાયણને નારાયણને શુક્ર નારાયણનું નામ દઈએ ને એટલે તરત જ લોકોના મગજ એમ થઈ જાય હીરો પહેરવાનો ભાઈ સાચી વાત છે શુક્રનારાયણ નારાયણ એ ચમકદમકની દુનિયાના ગ્રહ છે મનોરંજનના કારક ગ્રહ છે શુક્રનારાયણના અનુકૂળ રત્નો કયા છે હીરો પન્નુ એટલે કે બુધનું નંગ નીલમ પિરોઝ અને ઝિરકોન આ એના ઉપરત્નો છે તો દર્શક મિત્રો શુક્ર નારાયણનું કાર્યક્ષેત્ર કયું આપણને કુંડળીમાં શુક્રનારાયણ નથી ખબર અંકશાસ્ત્ર પણ નથી ખ્યાલ તો આપણે આ આ વ્યવસાયો સાથે જો જોડાયેલા હોઈએ તો પણ શુક્રનારાયણ એટલે કે હીરો ધારણ કરી શકાય છે તો એ કયા છે ચલચિત્રો નાટક સંગીત કળા શિલ્પશાસ્ત્ર અનાજ દવા રંગીન કાપડ આધ્યાત્મિકતા અને અદાલત એટલે કે કોટ કચેરી અહીં સાથે જો જોડાયેલા છીએ તો પણ આપણે જે શુક્રનારાયણના અનુકૂળ રત્નો જોયા તે ધારણ કરી શકાય શુક્રનારાયણ જો અનુકૂળ ન થાય તો શું મુશ્કેલી આવી શકે આપનું ઐશ્વર્ય મુશ્કેલીમાં આવી શકે ઐશ્વર્યમાં ઘટાડો થાય સાથે સાથે ગળાના દુખાવા ટોન્સીલ એટલે કે કાકડા ફેફસા લિવર નાકના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે એની અવેજીમાં શું કરી શકાય આંબામાં કાળકામાં અને દુર્ગાજીની ઉપેસના ખૂબ ફળદાયી બની રહે તો દર્શક મિત્રો જોયું નંગ ક્યારે પહેરવા જોઈએ ક્યારે કાઢવા જોઈએ એ કેટલી અગત્યતા છે અન્યથા ચાલુ સમયની જે પરિસ્થિતિ છે એ જો બગડી જાય તો ચાલું રહેણી કેણી છે એમાં ખૂબ મોટી મુશ્કેલી આવી શકે છે તો દર્શક મિત્રો ફરી પાછા આગળના ગ્રહના નંગ માટે ફરી પાછા ભેગા થશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર